સોનગઢ સ્ટેશન રોડ પર આવેલ ગૌશાળામાં પૂનમ નિમિત્તે ગૌ ભક્તોએ ગાય માતાની પૂજા કરી હતી. સોનગઢ ખાતે ગૌ ભક્તો દ્વારા 10 વર્ષ પહેલા ગૌશાળા નિર્માણ કરવામાં આવી છે. આ ગૌશાળામાં અનેક ગાયોને આશ્રય આપવામાં આવ્યો છે. ગૌશાળામાં દર પૂનમના દિવસે ગૌ ભક્તો દ્વારા ગૌ પૂજન તથા ગૌ માતાને લાપસીની પ્રસાદી ખવડાવવામાં આવે છે. દેવ દિવાળી નિમિત્તે વહેલી સવારે ગૌ ભક્તો દ્વારા ગૌશાળાની ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું. જય ગૌ માતા. જય ગૌ માતા. પ્રોફેસર વસંતભાઈ ગામિત, વ્યારા કોલેજમાં પ્રોફેસર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંઘચાલક અને એકલ અભિયાનના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, અહીં નવનિર્મિત ગૌશાળા અને વર્ષોથી ચાલતી આ ગૌશાળા સોનગઢ નગરજનો દ્વારા, સોનગઢના ગૌપ્રેમી નગરજનો દ્વારા સેવકીય ભાવથી અને ગૌ માતા પ્રત્યેનો એમનો પ્રેમને કારણે આ ગૌશાળા ચાલી રહી છે. આમ તો શાસ્ત્રમાં ઉલ્લેખ છે 33 કોટી દેવતાઓ જેની અંદર વાસ કરે છે એવી ગૌ માતા, એનો માત્ર સ્પર્શ થઈ જાય તો પણ આપણા જિંદગીનો ઉદ્ધાર થઈ જતો હોય છે. વૈજ્ઞાનિક ઘણા બધા એના અંદર કારણો છે. માત્ર ગૌ માતાને સ્પર્શ કરવાથી, દરરોજ જો એને સ્પર્શ કરે, એનો શ્વાસોશ્વાસ જો આપણા શ્વાસ સાથે જોડાય તો ગમે તેવો દમનો રોગ પણ એનાથી નષ્ટ થઈ છે. ગૌમૂત્રના તો પ્રયોગો અંગે આપણે જાણીએ છીએ કે સૌથી પવિત્ર પીણા તરીકે એને જો આપણે આપણી જિંદગીમાં લઈ આવી શકીએ તો શરીરનો કોઈ પણ રોગ દૂર નથી થતો. આજે દેવ દિવાળી છે, આખો રોગ જે છે એ રોગ આપણા દૂર થઈ જતા હોય છે. આજે દેવ દિવાળી છે અને દેવ દિવાળી નિમિત્તે આપ સૌ અહીંયા પધાર્યા છે, ગૌ ભક્તો છે, અને ઈશ્વરની આપણે આપણી દિવાળી કરીએ છીએ પણ આ દેવોની દિવાળી છે. અને જે ગૌ માતામાં 33 કોટી દેવતા રહેતા હોય ને તે 33 કોટી દેવતાઓ, આ 33 કોટી દેવતાઓને તમે બીજી જગ્યાએ પગે ના લગા જાઓ, એક વાર ગાયના દર્શન કરી લો એટલે બધા દેવોના તમારા. રામલાલ મોહનલાલ શર્મા, રહેવાસી સોનગઢ. આ ગૌશાળાનો અંદર અમે આ દર પૂનમે મહાઆરતીનો પ્રોગ્રામ કરીએ છીએ, તેમજ દર પૂનમે ગૌ માતાને દેશી ઘીમાં લાપસી બનાવીને ખવડાવીએ છીએ. ને અમે બધા જ સોનગઢના નગરજનો આ ગૌશાળામાં જોડાયેલા છીએ. અત્યારે અમે એક નવનિર્માણ કાર્ય કરવા જઈ રહ્યા છીએ ગૌશાળા માટે, કે આ જગા ઓછી પડે છે ને એના માટે સોનગઢની અંદર રખડતી ગાયો, ચરતી ગાયો, ગમે તે ગાયોના માટે અમે એક મોટી ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છીએ. તો એની અંદર અમને આવશ્યકતા છે દાનદાતારીઓની, કે જે અમે વધારેમાં વધારે ગૌશાળા અમે રાખી શકીએ અને એમની સેવા કરી શકીએ. એ માટે લોકોને અમારી નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ ગૌશાળાની અંદર દાન આપે. એમ તો નગરજનોનો ઘણો સહયોગ છે, તેમજ અમે હજુ પણ સહયોગની આશા અપેક્ષા રાખીએ છીએ. એમ જ સોનગઢ નગર સિવાય તમામ આમ જનતાઓને પણ અમે એ જ નમ્ર વિનંતી કરીએ છીએ કે જેટલું બને તેટલું દાન ગૌશાળામાં આપો, તાકી અમે નવનિર્માણ કાર્ય ચાલે છે. અત્યારના હાલમાં તબક્કે અમે નવનિર્માણની અંદર કમસે કમ 35-40 લાખ રૂપિયા ખર્ચો કરી ચૂક્યા છીએ ને અત્યારે અમને 10 લાખ રૂપિયા જેવી જરૂરત છે. તો અમે એ જ અમારી નમ્ર વિનંતી છે ગૌશાળા ભક્તો દ્વારાથી કે દાન આપો અને દાનમાં સહયોગી બને ને ગૌશાળા પ્રત્યે. આજે બધાને જ ખબર છે કે ગૌ માતાની અંદર 33 કોટી દેવતાઓ તો છે,